બરાબર છે, કેમ કે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ પણ અમારે રાખવો પડે ને, હે ને? એટલા માટે છે એ આપણે હાલમાં ઘરે રહીને શીખી રહ્યા છીએ, એટલે કે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છીએ. બરાબર છે કે જેની અંદર આપણે સત્ર એક આખું જ પૂરું કરી લીધું, બરાબર ને? સત્ર એક છે એ આપણે આખું જ પૂરું કરી ચૂક્યા છીએ, અને હાલમાં છે એ આપણે સત્ર બે ની અંદર પહોંચી ગયા. સરસ મજાની ટેસ્ટ પણ આપી દીધી, બરાબર છે? બધાને ખૂબ ખૂબ સરસ માર્ક્સ આવ્યા છે. હં, મોટા ભાગના લોકોએ સાચું વ્યવસ્થિત, હવે તો તમને ગૂગલ ફોર્મમાં પણ ખૂબ સરસ લખતા આવડી ગયું છે, ગુજરાતીમાં સરસ લખેલું છે ઘણા બધાએ, બરાબર છે? એટલે આપણે આવી રીતે શીખતા જ જવાનું છે. નવું નવું શીખવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે હાલમાં શું ભણી રહ્યા છીએ? તો કે આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર આપણે હાલમાં એકમ 10 ભૂલની સજા ભણી રહ્યા છીએ, કે જેના લેખક છે પ્રકાશ લાલા. આ લેખકે ખૂબ સરસ મજાનો છે એ વાત આની અંદર કરી છે, અગાઉ પણ આપણે કરી ચૂક્યા છીએ, બરાબર છે? ફરી એક વખત લેખક પરિચય જોઈ લઈએ અને પછી આપણે જોઈશું એકમ પરિચય. ઓકે, ચાલ અગવાન અક્ષાબેન લેખક પરિચય વાંચી લ્યો બેટા. હામીશ, નામ પ્રકાશ, શ્રી પ્રકાશ લાલા. જન્મ 7/12/1947. સ્થળ દિયોદર, દિયોદર. જિલ્લો બનાસકાંઠા. વર્તન સાદરા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. લેખકની પ્રકાશ લાલ, બાળ નાટક બાળ લેખક, નાટ્ય લેખક. લઘુ કથાકાર, હાસ્ય કથાકાર, અવલોકન કાર અને સંપાદર તરીકે. સંપાદક તરીકે જાણીતા છે. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચાલો આપણે અગાઉ પણ લેખક પરિચય પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, હવે શું જોઈશું? હવે આપણે જોઈશું એકમ, બરાબર છે? કે એકમની અંદર શું વાત આવે છે? તો વાંચશે પ્રસ્તાવના સોફિયાબેન. વાંચો બેટા. આરબિયાની સોફિયા બેટા. પ્રસ્તાવના. પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે. બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળ્યા છે. પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે. વેરી ગુડ. શું છે? તો કે આ એકમમાં અમેરિકાના ભૂતપૂર્વ એટલે કે પહેલાના જે રાષ્ટ્રપ્રમુખ હતા કે જેનું નામ છે અબ્રાહમ લિંકન, એમના જીવનમાં બની ગયેલી ઘટના છે ને એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તેઓ નાનપણથી જ સત્ય બોલનારા, પ્રામાણિકતા રાખનારા અને જો પોતાનેથી કઈ ભૂલ થઈ હોય તો તે ભૂલનો પસ્તાવો કરનાર એવા વ્યક્તિત્વ એનામાં જોવા મળે છે. એના જીવનમાં એક ઘટના બને છે કે પોતે છે ઈ પુસ્તક શિક્ષકનું વાંચવા લાવે છે અને એની બેદરકારીને લીધે એ પલળી જાય છે. તો તેમાં એને કેવી સજા મળે છે, શું ઈ વાતચીત કરે છે, એવો ખૂબ સરસ મજાનો સંવાદ એટલે કે શિક્ષક અને અબ્રાહમ લિંકન વચ્ચેની વાતચીત અહીંયા રજૂ કરવામાં આવેલી છે, બરાબર છે? અગાઉ પણ આપણે એકમ છે એને જોઈ ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છે. આજે મારે તમારી પાસેથી છે ને ત્રણેય દ્રશ્યને સાંભળવાના છે, બરાબર છે? આપણે એવું કામ કરીશું કેમ કે આપણે પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી અને સમજી લીધું અને આપણે અન્ય
કલરફુલ સ્લાઇડમાં પણ સમજી ચૂક્યા છીએ, બરાબર છે? ચાલો હવે હું જેને કહું એને મને કહેવાનું છે દ્રશ્ય એકની અંદર શું આવે છે, વાંચવાનું નથી પણ શું આવે છે એ મને કહેવાનું છે. ઓકે, ચાલો મને કહેશે સૌથી પહેલા સાનિયા ઝહેરા, દ્રશ્ય એકમાં શું આવે છે સાનિયા ઝહેરા? મિસે એક ચિત્ર દ્રશ્ય એક માં છે ને, એક શાળા ટીચર રૂમ હોય છે, તેની અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે કામ કરે છે, ત્યારે વિદ્યાર્થી અબ્રાહમ લિંકન તે લોકોને મળવા જાય છે. પછી લિંકન કહે છે મે આઈ કમિંગ સર, તો સર કહે કે હા આવી જા. અરે લિંકન તું આવ્યો છે, એવી રીતે બોલી, તારો અભ્યાસ કેવી રીતના ચાલે છે? તો લિંકન કહે છે કે હું મહેનત કરું છું અને તમારું માર્ગદર્શન મળે છે. તો શિક્ષકે કીધું વેરી ગુડ. આ સાંભળીને મને બહુ જ સાંભળ્યું છે કે તું સાંભળવાની સાથે સાથે નોકરી પણ કરે છે. તો લિંકન કહે છે જી સર. પછી 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 સર એમ કહે છે તારા માં બાપ, પછી એમ એમ બોલી તે અટકી જાય છે. ત્યારે લિંકન કહે છે કે તેઓને મારા શિક્ષક શિક્ષણનું જે ફીસ છે ખર્ચ છે તે પરવડતું નથી. શિક્ષક સમજી ગયા હતા. એ કીધું પછી કે તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી મને ગર્વ છે. પછી લિંકન કહે છે કે થેન્ક યુ સર, એમ અચકાઈ જાય છે. પછી શિક્ષક કહે છે ની સંકોચ થી બોલ, શું છે? સરસ. શું કે છે પછી? પછી એમ કહે છે કે સર તમે જે કાલે લેક્ચર ભણાવ્યું છે તેની આગળ મારે આગળ વધુ જાણવું, એ વિશે વાંચવું છે. ત્યારે શિક્ષક કહે છે હસીને કહે છે કે હું તને તારા જેવા જિજ્ઞાસુ છોકરા વિદ્યાર્થીઓ મેં કહી જ નથી જોયા. પછી વિદ્યાર્થી પુસ્તક આપે, સર છે તે લિંકન ને પુસ્તક આપે છે ખાનામાંથી. લિંકન સર નો આભાર માને છે. પછી 2-3 દિવસ પછી પછી સર એમ કહે છે કે 2-3 દિવસમાં હું પાછી આપી દઈશ ચોપડી. તો શિક્ષક ઉતાવળ પર નિરાતે આપજે. પણ લિંકન કહે છે થેન્ક યુ સર. વેરી ગુડ, સરસ બેટા. જો પહેલા દ્રશ્યમાં શું વાત આવે છે, તો કે લિંકન છે એ શાળાએ જાય છે અને પુસ્તક માગે છે પોતાના શિક્ષક પાસે, કેમ કે એને નવું નવું ખૂબ જાણવું હોય છે. એટલે હંમેશા એવું કરતો કે જે કંઈ ભણાવ્યું હોય એના વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરતા. તો આ શિક્ષક છે એને ખબર હોય છે. હા બેટા, રોલ નંબર 11 હમણાં જોઈન થઈ છું. ઓકે બેટા, રોલ નંબર 15. ઓકે, તો શિક્ષકને પણ ખબર હોય છે કે આ લિંકન છે હોશિયાર છોકરો છે, હંમેશા નવું નવું કંઈક જાણતો હોય છે. એટલે છે એને એમ થાય છે કે ના, ખરેખર મારે એને પુસ્તક આપવું જોઈએ. એટલે શિક્ષક છે એને સામેથી પુસ્તક આપે છે, વળી વાતચીત કરે છે કે અમને ખૂબ ખુશી થઈ કે તું ભણે પણ છો અને સાથે પોતાનો જાતે ખર્ચ પણ ઉઠાવે છો, મતલબ કે નોકરી પણ કરે છો, એ ખૂબ સારી વાત કહેવાય, બરાબર ને? કેમ કે આપણે માત્ર ભણતા હોઈએ તો પણ આપણા મમ્મી પપ્પાને કહેતા હોય, ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે મમ્મી પપ્પાને એમ કે તમે તો મને આ અપાવતા જ નથી, તમે આમ નથી કહેતા. ઘણા પોતાના મમ્મીને બોલતા હોય કે મારા મમ્મી તો આવું જ કરે, મને નાસ્તો ન બનાવી આપે, મને આ ન લઈ દે. પણ આપણે સમજવું જોઈએ
એ જે કઈ થતું હોય એ મમ્મી પપ્પા આપણા સારા માટે જ કરતા હોય, એ આપણી આટલી બધી મદદ કરે તો આપણે એને આભાર માનવો જોઈએ, નહીં કે એને ખરાબ રીતે કહેવું જોઈએ. બરાબર ને? તો આ લિંકન એવો વિદ્યાર્થી હતો કે પોતાના મમ્મી પપ્પા છે એની મદદ માટે પોતે પોતાનો જાતે ખર્ચ ઉઠાવતો, એટલા માટે નોકરી પણ કરતો. જુઓ, નાની ઉંમરમાં નોકરી પણ કરે છે, એટલે એને ખ્યાલ આવે છે કે પૈસા કેવી રીતે આપણી પાસે આવે અને એ પૈસાનો વેડફાટ કરવો જોઈએ નહીં. બરોબર છે? આ વાત પહેલા દ્રશ્યની અંદર આવે છે. પુસ્તક લઈ અને લિંકન છે એ ખુશી ખુશી પોતાના ઘરે જાય છે. બરોબર છે? ચાલો હવે આપણે દ્રશ્ય બે ની અંદર શું આવતું હતું એ મને કહેશે. ગોવાણી ફાતેમા, ગોવાણી ફાતેમા બેટા, દ્રશ્ય બે ની અંદર શું વાતચીત આવે છે યાદ છે તમને? કેશો મિસ. ચાલો બોલો, વાંચવાનું નથી, ઔપચારિક કહેવાનું છે. ઓકે, એના અંદર શું આવે છે એ. લિંકન પુસ્તક લઈને તેના ઘરે જાય છે ને, પછી તે રાત્રે સૂતો સૂતો વાંચે છે તો તેને ઊંઘ આવી જાય છે. વાંચતા વાંચતા તો એની જે પુસ્તક હતી ને એ એની છાતી પર પડી જાય છે. પછી જ્યારે તે પડખું ફરે છે ને ત્યારે એની પુસ્તક નીચે પડી જાય છે, અને રાત્રે વરસાદ આવ્યો હોય ને તો એની પુસ્તક પલળી જાય છે. પછી સવારે સવારે ઉઠીને જોવે ને કે તો તો એનું પુસ્તક એને ન ચડ્યું. તો એ ગોતતો તો કે મારું પુસ્તક ક્યાં છે એમ. તો બાદમાં જોયું, નીચે જોયું ને તો નીચે પલળેલું હતું પુસ્તક. એના બધા પેજ ખોલીને જોયા ને તો બધા રેળાયેલા હતા અક્ષર. તો ઈ કહે કે રાત્રે તો બહુ મસ્ત વરસાદ આવ્યો છે. પછી એની વાછળથી પુસ્તક પલળી ગયું. પુસ્તક પલળી ગયું હશે. પછી વિચારવા લાગે છે, આ મારું પુસ્તક નહોતું, આ તો સરનું પુસ્તક હતું. તો મારી પાસે તો હવે નવું પુસ્તક ખરીદવાનો પૈસા નથી, તો હવે હું શું કરીશ એમ. પછી પછી એ કહે કે હું એમ કહી દઈશ કે રાત્રે ચોર ચોરી ગયો. તો એમ કે એમ પછી એમ કે પુસ્તક ખોવાઈ ગયું. તેમ કે ના ના નાના, મારે ખોટું ન બોલવું જોઈએ એમ, હું સાચું. એણે એમ કીધું કે હું સરને સાચું સાચું કહી દઈશ એમ. સરસ. પછી નિર્ણય કરી લે છે કે ના, હું જે કઈ સજા મળે એ પ્રાપ્ત કરી લઈશ, પણ હું ખોટું તો બોલીશ જ નહીં, મારે ખોટું બોલવું જોઈએ નહીં. જો કેટલો સત્યવાદી છોકરો છે, પોતે ખોટું બોલવાનો વિચાર કરતો નથી અને નક્કી કરી લે છે કે જે કઈ સજા મળે એ હું ભોગવી લઈશ, પણ હું ખોટું તો બોલીશ જ નહીં. બરોબર ને? એ વાતચીત છે એ આ દ્રશ્ય બે ની અંદર આવે છે. બરાબર છે? ચાલો, મારો રોલ નંબર 40. ઓકે બેટા, સૈયદ અઝરા. હા ઓકે, ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ કે દ્રશ્ય 3 ની અંદર શું આવે છે. બરાબર ને? ચાલો, દ્રશ્ય 3 ની વાતચીત મને કોણ કરશે? રોજાણી સકીના ને આવડશે? દ્રશ્ય 3 માં શું આવે છે બેટા, બોલો તો. હા મિસ. પછી શિક્ષક એમ કહે છે કે બોલ, કઈ તારે મદદની જરૂર છે? તો લિંકન કહે છે કે સર મને ચોપડી આપો ને. એ તો બેટા વયું ગયું, એ તો પેલા દ્રશ્યમાં. ત્રીજા દ્રશ્યમાં ચોપડી ક્યાં બીજી વાર માંગે છે? ત્રીજા દ્રશ્યમાં શું આવે છે?
હામિદ પછી સર ને જેમ કહે છે કે હું છે ને એને રાતે સૂતો હતો ને એટલે તમારી પુસ્તક પલળી ગયું છે એટલે મારી પાસે પૈસા નથી તો હું તમને આપી શકું. પછી સર એને માફ કરી દે છે. સરસ. ચલો ત્રીજા દ્રશ્ય વિશે વાતચીત કરશે. બીજું કોને આવડે છે? સોફિયા. સોફિયા કહેશે બેટા. ચલો ત્રીજા દ્રશ્યમાં શું આવે છે બેટા બોલો તો. મિસ ઈ ટીચર્સ રૂમ હતો ને સવારનો સમય પાસે આવે છે તો શિક્ષક કહે છે કે મદદની જરૂર છે તારે. લિંકન બોલે છે કે તમે મને જે ચોપડી આપી હતી ને એ પછી અચકાઈ જાય છે ત્યાં ને ત્યાં. શિક્ષક હસીને કહે છે કે તું વાંચી શકતો નથી તો કાંઈ વાંધો નહીં. લિંકન કહે છે સર મારાથી એક ભૂલ થઈ છે એનું મને બહુ દુઃખ છે. તમે જે રાત મને ચોપડી આપી હતી ને એ રાત્રે હું ઉતા ઉતા વાંચતો હતો ત્યારે હું ગાવી ગઈ મને ખબર ન પડી. તો કાલ રાત્રે બહુ ખૂબ વરસાદ આવ્યો હતો એટલે બારીમાંથી એની વાછટને આવવાને લીધે પુસ્તક પલળી ગયું. પછી છે ને સર એમ કહે છે તારી તારી બેગરકારીથી મારું પુસ્તક બગડ્યું કેવું છે ને તારે. સર હસીને કહે છે મેં તને માફ મને આનંદ થયો કે તું સાચું બોલ્યો એનાથી મને આનંદ થયો એટલે હું તને માફ કરી દઉં છું. તો લિંકન કહે છે તમે ભલે મને માફ કર્યો પણ હું પોતાની જાતને માફ નહીં કરી શકું. મને તમને તમારે ત્યાં થોડાક દિવસ કામ કરવાનો મોકો આપો. તો પછી સર સરને કહે છે ને લિંકન તો સર આપે છે કે તું કાલ સવારે થી મારા ઘરે બાપકા પાણી પીવડાવવા આવજો. વેરી ગુડ બેટા સોફિયા. જો ત્રીજા દ્રશ્ય ની અંદર શું આવે છે તો કે ફરી પાછો છે લિંકન શાળાએ જાય છે અને એ શિક્ષક પાસે ડરતા ડરતા જાય છે. જાય છે એટલે શિક્ષકને એમ થયું કે એમ કહેવા માટે આવ્યો હશે કે મારે હજી પુસ્તક વચાયું નથી એવું કહેવા માટે આવ્યો હશે. પરંતુ લિંકન કહે છે કે ના સર એમ વાત નથી, હું રાત્રે સૂતો હતો અને મારી ભૂલથી સુવાઈ ગયું એટલે બેદરકારીથી સુવાઈ ગયું એના લીધે રાત્રે ખૂબ વરસાદ પડ્યો અને તમારું આપેલું પુસ્તક છે એ પલળી ગયું. હવે વાંચી શકાય એવું રહ્યું નથી અને મારી પરિસ્થિતિ એટલે કે મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે હું એવું ને એવું બીજું નવું પુસ્તક ખરીદીને તમને આપી શકો. એ વાત છે એ લિંકન કહે છે. એટલે શિક્ષક કહે છે કે કઈ વાંધો નહીં તું સાચું બોલી ગયો ને એટલા માટે હું તને માફ કરી દઉં છું. પણ લિંકન શું કહે છે કે ના સાહેબ મને કંઈક કામ સોંપો હું એ કરી અને તમારા પુસ્તકની કિંમત ચૂકવીશ. એટલે શિક્ષક છે એ પોતે ના પાડે છે કે ના પણ મેં તો તને માફ કરી દીધો. એટલે લિંકન કહે છે કે તો પણ મારા જીવને શાંતિ નહીં મળે, તમે મને કંઈક કામ સોંપો જેથી કરી હું તમારા પુસ્તકની કિંમત ચૂકવી શકું બદલો વાળી શકું એમ. એટલે શિક્ષક વિચારે છે કે આ તો વિદ્યાર્થી છે પોતે નોકરી કરે છે ભણે છે તો હું એને કેવું વળી કામ સોંપું કે જેને કંઈક ઉપયોગી થાય એમાંથી એ કંઈક શીખે. બરોબર એવું વિચારી અને શિક્ષક છે એ એને પોતાના ઘરે બાગકામ કરવા બોલાવે છે કે જેની અંદર વિદ્યાર્થી કંઈક નવું શીખી શકે, છોડ વાવવાનો પરિચય પ્રાપ્ત કરી શકે, કેમ વાવવું એ શીખી શકે, કેમ નિંદણ દૂર કરવું શીખી શકે, કેવી રીતે પાણી પાવવું જોઈએ, કેવી રીતે ફૂલ છોડ છે એ ઉગે એ બધું શીખી શકે એટલા માટે એને બાગકામ સોંપે છે. અને લિંકન છે એ ખુશી ખુશી એ કામને સ્વીકારી લે છે. શિક્ષક પણ ખુશ થાય છે આ વિદ્યાર્થીને જોઈને. એને થાય છે કે ખરેખર કેટલો ડાયો અને વ્યવસ્થિત છોકરો છે કે જે સામેથી પોતાની સજા માગે છે અને ભૂલનો સ્વીકાર કરે છે. બરાબર છે.
તો અહીંયા આપણને લિંકન દ્વારા શીખવા મળે છે કે આપણે પણ જીવનમાં એવું જ બનવું જોઈએ, બરાબર ને, કે હંમેશા સત્ય બોલવું જોઈએ, ખોટું કામ કરવું ન જોઈએ, હંમેશા આપણી ભૂલ થાય તો એની માફી માંગી લેવી જોઈએ, બરાબર છે, કેમ કે એક ભૂલને છુપાવવા બીજું ભૂલ કરવું બોલવું પડે અને બીજાને છુપાવવા ત્રીજું ખોટું બોલવું પડે, એની કરતા આપણે સ્વીકારી લઈએ તો એની માફી ઝડપથી મળી જાય અને કદાચ જો સજા મળે તો એ સજા પણ આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ, બરાબર ને. તો આ કામ છે એ આપણને આ લિંકન શીખવાડી જાય છે, બરાબર છે. હાલમાં નહીં પરંતુ પહેલાના સમયમાં એવું હતું કે શાળાની અંદર છે એક વિષય તરીકે આવું બાગકામ સોંપવામાં આવતું. દરેક વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એક વખત છે એ જુદા જુદા વૃક્ષોનો છોડનો પરિચય આપવામાં આવતું, વિદ્યાર્થીને પાણી પાવવાનું કામ સોંપવામાં આવતું, સરસ મજાનું છે એ ખેડ કામ કરવાનું કામ સોંપવામાં આવતું. પછી તો કે પ્રવાસ તરીકે બીજા છે એ આપણે કોઈ એવી જગ્યા હોય ત્યાં લઈ જવામાં આવે અને ત્યાં પણ પરિચય આપવામાં આવતો, જેના દ્વારા વિદ્યાર્થી છે એ પોતે કામ કરતા પણ શીખે અને કંઈક નવું જોતા જાણતા અને શીખવા મળે, બરાબર ને. આવું કામ પહેલાના સમયે આવતું, હાલના સમયે એ આવતું નથી. તમારે પણ એવું કરવું જોઈએ, ઘરે સરસ મજાના છોડ વાવવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ અને પાણી પાવવું જોઈએ. કોણ આવું કરે છે કોઈ? અજમા છે, એલોવેરા છે, કલુંજી છે, પછી ફુદીનો છે, ગુલાબ છે. અરે વાહ, વેરી ગુડ, બહુ સરસ કહેવાય. જો એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, આપણને ચોખ્ખો ઓક્સિજન મળે. આપણા ઘરે વૃક્ષો હોય તો આપણને ચોખ્ખો છે એ ઓક્સિજન હવા મળે, જેને કારણે આપણે બીમાર ન પડીએ, બરોબર ને. અને અત્યારે તો આ તુલસી, અજમા, ફુદીનો એની ખૂબ જરૂર છે ને. આપણને શરદી થઈ હોય તો આપણે ડોક્ટરની બે ટેબ્લેટ ખાઈએ ને શરીરને ખરાબ કરીએ, એની કરતા આપણે સરસ મજાને તુલસી આદુનો રસ પીએ તો ઝડપથી સારું થઈ જાય, થાય ને. અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું કહેવાય, આપણી શક્તિ વધારે. એટલે આવું કામ આપણે કરવું જોઈએ, બરાબર છે. વેરી ગુડ. જેના ઘરે છે ને આવી રીતે વૃક્ષો હોય ને એને એના ફોટા પાડી અને મોકલવાનું છે, કરશો ને એવું કામ? હા કે ના? ઓલી મોકલવાનું છે તમને કે હિના મિસ ને? હિના મિસ ને મોકલવાનું, પોતાનું નામ લખવાનું અને છે એ ફોટા મોકલવાના. એટલે મને ખ્યાલ આવે કે કોણે સરસ છે એ પોતાના ઘરે વૃક્ષો છોડ વાવેલા છે, ધાણા જીરું બનાવવાના ધાણા નો લાવે તમારા મમ્મી, એને સરસ મજાનું છે ને કુંડામાં અથવા તો તમારા ઘરે જગ્યા હોય ત્યાં ખોદી અને નાખી દે ને તો થોડાક સમયમાં કોથમરી ઉગી જાય. પછી તો કે સરસ મજાના ફુદીનો લાવ્યા હોય તો એની દાંડલી નાખી દો તો ફુદીનો ઉગે. પછી અજમાનનો છોડ લાવો, એના પાન છે એને નાખી દો તો અજમો પણ ઉગવા લાગે, બરોબર. તો આ બધું તો ખૂબ વાવવું અને એ બહુ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ અને આ જે વાતાવરણ છે એની માટે પણ ખૂબ જરૂરી છે. સરસ. બીજા કોના ઘરે વાવે છે કોઈ? મિસ મારા ઘરે છે. હા, કોણ નામ બોલો તો બેટા? અરે વાહ, સરસ. મારા ઘરે છે. હા, વેરી ગુડ, સરસ. તો તમે વાવીને પછી એની માવજત કરો છો ને? ખાલી વાવીને મૂકી નથી દેવાની, હા, રોજ એને થોડું થોડું પાણી પાવવાનું, જરૂર પડે તો ખાતર નાખવાનું, વધારાના પાંદડા હોય સુકાઈ ગયેલા પાંદડાને દૂર કરવાનું, એવું કામ કરવાનું સાથે સાથે, તો એ સરસ મજાનો છે એ ઉગી શકે, મોટો થઈ શકે. ખાલી વાવી દેવાથી કામ પૂરું થઈ જતું નથી, બરાબર ને. ચાલો, ખૂબ સરસ વાત કહેવાય. અને હા, જે લોકો વાવી નથી શકતા કે જેના ઘરે ફ્લેટમાં હોય એ વાવી ન શકે તો શું કરવાનું? તો કે કોઈએ વાવેલું હોય એને આપણે રક્ષણ કરીશું, તોડશું નહીં,
ઘણાને એવી ટેવ હોય કે બગીચામાં ફરવા જાય ને તો નકામે નકામે છે ઝાડવા તોડી લે, ફૂલ તોડી લે, અસ્ત વ્યસ્ત ત્યાં નાસ્તો કરીને કચરો પાડે, એવું કરતા હોય. આપણે એવું કરીશું નહીં. આપણે કોઈ વાવેલા છોડ છે એને પણ માવજત કરીશું, બરાબર ને? કેમ કે આપણે જાણીએ છીએ કે વૃક્ષો કઈ સરનામું પૂછીને ઓક્સિજન નથી આપતા, કે ચાલો ભાઈ આને મને વાવ્યું તો હું એને જ ચોખ્ખી હવા આપી દઈશ, એવું કરે નહીં. તો આપણે પણ એવો ભેદભાવ નથી રાખવાનો. આપણી આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તો એની પણ માવજત આપણે કરવી જોઈએ. આપણી નજીકમાં ગાર્ડન હોય તો આપણે જઈએ તો સફાઈ રાખવી જોઈએ, કારણ વગર વૃક્ષો તોડવા ન જોઈએ, ફૂલો ન તોડાય, બરોબર ને? પણ એક મદદ જ કરી કહેવાય. ઓકે, બોલો બેટા, શું નામ? ઝડપથી બોલો બેટા. કુરેશી મારિયા. હા, નામ બોલો ને બેટા. અટક ઓલું સોરી, રોલ નંબર બોલો તો બેટા. 15. ઓકે, બોલો શું બોલવું છે તમારે? મિસ, તમે જે કાલે ઓલું હોય ને, ઓલું તમે ઓલું હોમવર્ક નતું આપ્યું? હા, ઓલું લખવાનું છે. હા, તો મિસ મારે થઈ ગયું ને, મિસ ફોટા પાડી મોકલી દીધા હતા. ઓકે બેટા, સરસ. ચાલો હવે આપણે સ્વાધ્યાય કરીએ, બરોબર ને? હવે યાદ રાખીશું કે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સાચું બોલવાનું, ખોટું કામ નહીં કરવાનું, પુસ્તકો સાચવીને રાખવાના, અને સાથે સાથે વૃક્ષો વાવવાના અને એની માવજત કરવાની. એ આ એકમમાંથી આપણે શીખીશું, બરાબર ને? હું પૂછીશ, તમારા વાલીને પણ ફોન કરીને પૂછીશ કે સાચી વાત છે, સાચું બોલે છે, એવું પૂછીશ ભાઈ. ઓકે, ચલો હવે આપણે જોઈએ શબ્દાર્થ, અઘરા શબ્દ અને તેના અર્થ. ઓકે, ચાલો. તો શેખ તમને યસ બોલો. યસ મિસ. અને 15 નંબર કુરેશી મારિયા યસ બોલો. યસ કુરેશી મારિયા. ઓકે બેટા, તમન્ના તારે બ્લુ કલરના શબ્દ બોલવાના છે અને મારિયાએ ગ્રીન કલરના અર્થ આપવાના છે. ઓકે બેટા, ચાલો સ્ટાર્ટ કરો. ગફલત. ફૂલ. બારી માછી. દિશા. હાલત, સ્થિતિ, પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ, સંજોગ, બેદરકાર, કાળજી વગરનું, ઇકરાર, કબૂલાત. સરસ. હવે મારિયા છે ને એ શબ્દ બોલશે અને તમન્ના અર્થ આપશે. ચાલો બેટા. ગર્વ. પોતાની કે અન્ય કોઈ વિશેષતા માટે અહોભાવ ને અભિમાન. જિજ્ઞાસુ. જાણવાની ઈચ્છાવાળું. વાછટ. પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ. જાત સાથે મથામણ. ફેટ આઉટ. આખો પ્રકાશ. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચલો હવે મેં લાસ્ટ ટાઈમ છે ને તમને વિકલ્પો અને એકાદના સવાલ જવાબ છે ને એ આપ્યા હતા જાતે કરવા. દીપાલી મિસ. હા બેટા બોલો. નંબર 17 જોઈન્ટ થઈ ગઈ. હવે થઈ છે. ઓકે બેટા, લો યા જસ્મીન. કેમ લેટ થયું બેટા? મિસ ઉઠવામાં મોડું થઈ ગયું એટલે. એમ ચાલે બેટા, અડધો લેક્ચર પોણો લેક્ચર વયો ગયો, હવેથી ધ્યાન રાખજો બેટા. ઓકે ચાલો હવે આપણે, મેં કીધું હતું કે વિકલ્પો અને એક વાક્યના સવાલ જવાબ તમારે જાતે ગોતવાના છે. આજે હું તમને જવાબ તો આપી શકે પણ તમારે જોવાનું છે કે પોતાનો જવાબ કેટલો સાચો પડ્યો. ઓકે, સૌથી પહેલું બોલશે અગવાન અક્ષા. આમિસ. પેલો વિકલ્પ અને તેનો જવાબ આપો બેટા. આમિસ. પુસ્તક લેવા આવનાર
અબ્રાહમ નો કયો ગુણ શિક્ષક ને સ્પર્શી ગયો? એ જિજ્ઞાસા, બી નમ્રતા, નમ્રતા, મહેનતુ સ્વભાવ, ડી સત્ય પ્રિયતા, પ્રિયતા, એ જિજ્ઞાસો. ચાલો આપણે જોઈએ કે અક્ષાબેન નું સાચું પડે છે કે ખોટું. બરોબર ને? વેરી ગુડ, સાચું. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. બરોબર ને? ઓકે, ચલો સોફિયા, બીજું બોલો બેટા. સોફિયા. હા મિસ. બીજું, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકનને શાના દર્શન થયા? એ ઉદારતા, બી બી મોટાઈના, સી વસ વસ વત્સ વાત્સલ્યના, ઈ શૈક્ષણિક મૂલ્યોના, એ ઉદારતા. ચાલો સાચું છે કે ખોટું જોઈએ. વેરી ગુડ સોફિયા, સાચી વાત છે. ચલો ગોવાણી ફાતેમા, ત્રીજું બોલો. થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? એ પુસ્તકનું મૂલ્ય ચૂકવવા, બી પૈસા મેળવવા, સી સેવા માટે, ડી મનની શાંતિ માટે. ડી મનની શાંતિ માટે. ચાલો જોઈએ સાચું છે કે ખોટું. વેરી ગુડ, સાચી વાત છે. ચલો એની પછી રોલ નંબર 15 કુરેશી મારિયા બોલે. હા મિસ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખનો જીવન પ્રસંગ કયા પાઠમાં રજૂ થયો છે? ભૂલની સજા, બી. વેરી ગુડ બેટા, ચાલો જોઈએ. વેરી ગુડ, સાચી વાત છે. એની પછી લોહિયા જસ્મીન, પાંચમું બોલો બેટા. પાંચમું, ભૂલની સજા પાઠના લેખક કોણ છે? એ પ્રકાશ લાલા, બી દોલત ભટ્ટ, સી રમણ સોની, કે ડી જયોતિંદ દવે? એ પ્રકાશ લાલા. ચલો જોઈએ. વેરી ગુડ, બધાના વિકલ્પો સાચા છે. બરોબર ને? ઓકે, ચાલો. હવે મેં કીધું હતું કે એક વાક્યના સવાલના જવાબ આપણે કરવાના છે. ઓકે, ચાલો હું જેને કહું એને સવાલ અને જવાબ બંને ભલે સાચું ખોટું હું છું પણ અત્યારે તો રજૂ કરવાનો જ છે. ઓકે, ચાલો સાનિયા ઝેરા પહેલો સવાલ જવાબ આપો બેટા. હા મિસ. લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે કારણ કે લિંકનના માતા પિતાને શિક્ષકનો ખર્ચ પરવડતો નથી. શિક્ષણનો, શિક્ષક નહીં બેટા, શિક્ષણનો. શિક્ષણ એટલે કે એજ્યુકેશન, ભણતર. બરોબર ને? ઓકે બેટા, ખૂબ સરસ. ચાલો એની પછી રવજાણી સકીના, બીજો સવાલ જવાબ આપો બેટા. હા મિસ. બે મિનિટ. શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ હતો? મિસ શિક્ષકને એ લિંકન છોકરા ઉપર ગર્વ હતો કે આ જિજ્ઞાસુ છોકરો છે? પણ બેટા આપણે જવાબ કેમ લખીશું? મિસ મેં કહું. હા બોલો બેટા. મિસ રોલ નંબર 15, શિક્ષકને પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે ગર્વ છે. હા, અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. વેરી ગુડ બેટા. ચાલો એની પછી રોલ નંબર 40, સૈયદ અઝરા. હા મિસ. બોલો તો બેટા. ચાલો ત્રીજો સવાલ જવાબ આપો. શિક્ષક અબ્રાહમને ખુશીની પુસ્તક શા માટે આપે છે? શિક્ષક અબ્રાહમને પુસ્તક વાંચવા માટે આપે છે. અબ્રાહમ લિંકન છે એ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. બરોબર ને? તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે. ચાલો ચોથો સવાલ જવાબ આપશે દાનિયા, 41 નંબર. હા મેમ. પુસ્તક શાથી પલળી ગયું? જવાબ, પુસ્તક બારીમાંથી વરસાદને લીધે, બારીમાંથી આવતી વાછટને લીધે પલળી ગયું. અરે વાહ, વેરી ગુડ બેટા. ચાલો એની પછી તમન્ના બેન,
પાંચમું તમન્ના બેન, બોલો બેટા, સવાલ જવાબ બંને ચાલો. હા મિસ, શિક્ષકે લિંકનને શું કામ સોંપ્યો છે? કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને ને પાણી પીરાવું, છોડને પાણી પીવાનું કામ સોંપે છે. વેરી ગુડ, સરસ. ચાલો હવે કોની વારી બાકી રહી ગઈ મને કહેશે? લેગ જોઈન્ટ થયા હોય એવું કોઈ બાકી રહી ગયું વારી? કોની વારી બાકી રહી મારી ગઈ? 23. ઓકે, રૂહી બેન. ચાલો રૂહી, છઠ્ઠું છે ને સવાલ, તો સાંભળજે ને પછી મને જવાબ આપજો. ઓકે, લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોપડી માગે છે? શું જવાબ આવશે રૂહી? પહેલી ચોપડી ભીની થઈ ગઈ હતી એટલા માટે બીજી ચોપડી માંગી છે. ના બેટા, બીજી ચોપડી એટલે ઈ જ પુસ્તકની વાત છે. પણ ઈ શું કામ માગે છે? લિંકન માગવા માટે શું કામ જાય છે? કેમ કે પહેલી ચોપડી હતી ને એ ભીની થઈ ગઈ હતી વરસાદ લીધે. ના રૂહી, ઈ જવાબ નહીં આવે બેટા. શું આવશે? તો કે શિક્ષકે જે પાઠ શીખવાડ્યો હતો એના વિશે લિંકનને વધારે જાણવું હતું, એટલા માટે એ બીજી ચોપડી માગે છે, એમ લખીશ. બરોબર ને? ઓકે, ચાલો હવે કોની વારી બાકી રહી તો મને કહેશે? નહીં ને? ઓકે ચાલો, અગવાન અક્ષા, સાતમો સવાલ જવાબ વાંચો. અગવાન અક્ષા, યસ મિસ. સાતમો સવાલ જવાબ આપો બેટા. લિંકનને શિક્ષક શા માટે માફ કર્યો? લિંકનને પોતાની ભૂલ સ્વીકારે છે તેથી શિક્ષકે તેને માફ કર્યો. અરે વાહ, વેરી ગુડ અક્ષા. ચાલો સોફિયા, છેલ્લો સવાલ જવાબ બોલી જા બેટા. સોફિયા, આઠમું, અંતે શિક્ષક લિંકનને કયા ભાવથી જુએ છે? અંતે શિક્ષક લિંકનને આહો ભાવથી જુએ છે. અરે વાહ, વેરી ગુડ બેટા સોફિયા. ચાલો તો આપણે આજે જોયા કે વિકલ્પો અને એક વાક્યના સવાલ અને જવાબ, બરાબર છે? આજે તમારે સ્વાધ્યાય પોથીની અંદર ઈ પૂરવાનું છે. જો મેં અહીંયા કેવી રીતે લખાય ઈ તમને બતાવી દીધું છે, બરાબર છે? બધાએ સરસ જવાબ ગોત્યા છે, બરાબર ને? ઓકે ચલો, વેરી ગુડ બધાને. નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રશ્ન 3 સાથે આગળ વધીશું, બરાબર છે? કે 3 પ્રશ્ન છે, મોટા સવાલ જવાબ છે, એને આપણે કરીશું. તો આજે તમારા હોમવર્કમાં શું કરવાનું છે? તો કે વિકલ્પ અને એક વાક્યના જવાબ છે એને તમારે પૂરવાના છે, બરાબર છે? આ સાથે છે એ પ્રશ્ન 3 ના 2 મોટા સવાલ જવાબ ગોતવાના આપીશ, એ તમારે ગોતીને લાવવાના છે. ઓકે ચાલો, વેરી ગુડ.